नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप द्वारा चलता आ विडियो श्रेणीमां हूँ બ્રિજેશ સકાયચા आप सबनुं हार्दिक स्वागत करू छू। आपणे अत्यारना चेप्टर नंबर एक नी चर्चा करता था आपणी आसपासमां द्रव्य, एनी अंदर आपणे अत्यार सुधी घणी बधी चर्चा कर लीधी। आपणे घणी बधी वस्तुनी खबर पड़ी गई के द्रव्य कोने कहेवाय, द्रव्य छे एटले शुं। वैज्ञानिको एवुं धार्युं हतुं के ब्रह्मांडनी अंदर कोई पण पदार्थ बनेलो हशे, ए केनो बनेलो हशे? द्रव्य। त्यार बाद आपणे द्रव्यनी मूलभूत चार लाक्षणिकता जोई हती। ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે દ્રવ્યની કેટલી અવસ્થાઓ હોય છે, એટલે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખ્યું ગંગોત્રી, એટલે કે આપણે દ્રવ્યને કેટલા કેટલા રૂપ છે આપણે એ જોયું, ઘન, પ્રવાહી અને વાયુ। ઘનની અંદર આપણે એવું જોયું કે એની અંદર અલગ અલગ લાક્ષણિકતા હતી, આકાર હતો ફિક્સ, કદ ફિક્સ હતું, તમે એને દબાવો તો એનો આકાર ન બદલાય, પછી અલગ અલગ ઘણી બધી લાક્ષણિકતા તમે જોઈ। પ્રવાહીની અંદર તો કે એની અંદર પણ તમે અલગ અલગ લાક્ષણિકતા જોઈ કે એને ફિક્સ આકાર નું હોય, તમે જેવા પાત્રમાં ભરો એના જેવું થઈ જાય, ભગવાનના ઘરનો માળો, પણ એને કંઈક જગ્યા તો જોઈ। પછી એવી અલગ અલગ લાક્ષણિકતા તમે જોઈ કે એને આંશિક રીતે તમે દબાવી શકો, એ વહનશીલ છે એટલે કે તરલ છે। ત્યારબાદ આપણે છેલ્લી જોઈ વાયુ લાક્ષણિકતા, કે વાયુની અંદર આપણે જોયું કે એને અતિશય વધારે દબનીય છે, એનું કદ ઘટાડી શકાય, એને આકારને કદ બે હોતું નથી, એ સૌથી વધારે પ્રસરી શકે સૌથી વધારે સ્પીડમાં। ત્યારબાદ આપણે હવે ચર્ચા કરીશું, કહેવાય ને કે એક અગત્યનો ટોપિક છે ટેમ્પરેચર। મિત્રો યાદ રાખજો, આ તમારે બેઠે બેઠું આ જ જે આખો ટોપિક છે જે આજે આપણે ભણવાના છીએ, તમારા 11th સેન્સની અંદર થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર આવશે। એટલે કે જો તમે આ અત્યારના બહુ સારી રીતે સમજશો તો તમને આગળના ભવિષ્યમાં પણ કામ આવશે। અને બીજું કે ભવિષ્યમાં કામ આવે કે ન આવે, પણ આપણને એક નોલેજ મળે કે આ વસ્તુ પાછળ આ રીઝન છે, આપણે એટલે સાયન્સ ભણવું જોઈએ મારા મત અનુસાર, બરોબર? તો ચાલો આપણે તેને સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર। તો જો સૌથી પહેલા છે પાણી દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ધરાવે છે। પાણી સૌથી સિમ્પલમાં સિમ્પલ તમને આસાનીથી મળી જાય એવું તમને લાગે છે, પણ અમુક અમુક વિશ્વના દેશ છે એમાં મીઠા પાણીનો જથ્થો ખૂબ ઓછો છે। જેમ કે તમે ઘણી વાર આફ્રિકાના દેશ કે જોયા હશે તો એમાં મીઠા માટે લોકો ઝઘડતા હોય, ખૂન પણ થઈ જાય। આપણે ઇન્ડિયામાં પણ એવી ઘણી જગ્યાઓ છે। તો પાણી છે એ ખૂબ જ અગત્યની છે વસ્તુ, તમારે એનો જાણી જોઈ અને અત્યંત સારી રીતે, એટલે કે બને એટલો ઓછો જે જરૂર પૂરતો તમારે મીઠા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એનો જથ્થો મર્યાદિત છે। તો પાણી દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ધરાવે છે, કે ત્રણ અવસ્થા તો કે બ્રહ્મ વિષ્ણુ અને મહેશ, ના, ઘન, પ્રવાહી અને વાયુ। તો ઘન અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ, તો તમે એમાં જોવો તો બરફ સ્વરૂપે આપણને જોવા મળશે ઘન ની અંદર। ઘન એટલે તો કે એકદમ સોલિડ, કે જેને આકાર અને કદ હોય, જેમ કે તમે આપણે બરફની ટ્રે જો, બરફની ટ્રે યાદ કરો, બરફની ટ્રે ની અંદર તમે જે બરફ મૂકો છો એનો આકાર કેવો હશે? ફિક્સ, તો એ ઘન અવસ્થા થઈ। એટલે કે પાણી છે બરફ સ્વરૂપે જેને જોવા મળે એને આપણે શું કહેશું? પાણીની ઘન અવસ્થા, કે જેને કહેવાય H2O, એ તો તમને ખબર જ છે પાણીનું બંધારણીય સૂત્ર S4 સોલિડ, સોલિડ એટલે આ ઘનનો ઇંગ્લિશ શું થાય? સોલિડ, એટલે કે અહીંયા આપણે લખ્યું છે સ્મોલમાં S। ઓકે, પ્રવાહી, તો કે તમે જયારે બરફની ટ્રે છે એમાં પાણી ભરો છો ઠંડુ રાખવા માટે, તો તમે જુઓ તમે જેટલું જેવું પાણી મીન્સ કે તમે બરફની ટ્રે હશે એ જેવા આકારની હશે ને એવો બરફ બનશે। એટલે કે પ્રવાહી એટલે શું? તો કે એને આકાર ફિક્સ ન હોય, કદ ફિક્સ હોય, તો તમે જેવો આકાર આપશો, તમે જે પાત્રમાં ભરશો એના જેવો તે આકાર ધારણ કરશે। તો પાણી છે પાણી સ્વરૂપે જોવા મળે એ કયું થયું? H2O, એટલે કે લિક્વિડ, પ્રવાહી ની ઇંગ્લિશમાં કહેવાય લિક્વિડ, લિક્વિડ સ્વરૂપે આપણને જોવા મળશે। ત્યારબાદ વાયુ સ્વરૂપે, તો કે પાણીની બાષ્પ સ્વરૂપે આપણને જે જોવા મળે એને શું કહેશે? પાણીની વાયુ અવસ્થા, એટલે કે વરાળ, તમે ખબર હશે વરાળ, જ્યારે કોઈ પણ વસ્તુ ગરમા ગરમ વસ્તુ હોય તમે ઉઘાડીને જોવો તો એકદમ વરાળ આવે। તો એક વસ્તુ એક કહી દઉં, તમને કહી દઉં કે જે વરાળ છે ને એ આ બે કરતા ખતરનાક છે, એટલે કે વરાળ જે છે ને એ આપણને વધારે દાહક લાગે, વધારે દજાડે, એનું કારણ હું તમને હમણાં આગળ કહું। પણ એક આપણે આટલું આટલે ચર્ચા રાખી કે ઘન અવસ્થાની અંદર ઉદાહરણ કયું પાણી માટે? બરફ, પ્રવાહી તો કે ખુદ અપુણિજ ભગવાને પાણી, અને વાયુ તો કે એની અંદર પાણીની બાષ્પ સ્વરૂપે આપણને જે પ્રક્રિયા જે પાણી જોવા મળે છે એને આપણે કેવું કહેશી? પાણીની બાષ્પ સ્વરૂપે એને કહેશી પાણીની વાયુ સ્વરૂપની અવસ્થા। તો આ ત્રણ થઈ પાણીની અવસ્થા। હવે આ ત્રણેય અવસ્થા છે એનું કંઈક મહત્વ છે, અને આ ત્રણેય અવસ્થાને આપણે એકબીજામાં રૂપાંતર કરી શકીએ છીએ અમુક પ્રક્રિયા દ્વારા। ફોર એક્ઝામ્પલ, મારે ઘન અવસ્થા એટલે કે બરફ પડેલો છે એને મારે પ્રવાહી અવસ્થામાં લઈ આવવું હોય તો, એટલે કે મારે બરફનું પાણી કરવું હોય તો
તો તમને બધાને ખબર છે, બધા કે સાહેબ આવું ન પૂછવાનું હોય, તમે મસ્તી કરો અમારી, આ ઘનમાંથી પ્રવાહીમાં તમારે ફેરવો હોય તો તમે શું કરશો? તો કે સિમ્પલ એને ગરમી આપશું. ફોર એક્ઝામ્પલ, ફ્રીજની અંદર બરફ પડ્યો છે, હું બહાર રાખી દઉં, બહાર સિટીમાં કે સોફામાં કે કિચનમાં કે ક્યાંય રાખી દઉં, તો થોડીક વાર પછી વાતાવરણને ગરમીને લીધે એ કેવો થઈ જશે, પાણી સ્વરૂપે પાછું થઈ જશે, બરોબર? તો આ ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે આપણે શું આપવી પડશે? ગરમી આપવી પડશે. વેરી ગુડ. હવે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવી હોય તો, એટલે કે પાણી સ્વરૂપે હોય, પાણીને વરાળમાં ફેરવવું હોય તો એ સિમ્પલ તમારે શું આપવી પડશે? ગરમી આપવી પડશે. સિમ્પલ એક્ઝામ્પલ, શિયાળામાં ઠંડા ઠંડા કુલકુલ, શિયાળામાં એકદમ વધારે વધારે આપણને ઠંડી લાગતી હોય ત્યારે આપણે ગરમ પાણી કરીએ અને પછી નાહવા માટે જાય છે, ઘણા કે અમે નાતા નથી, તો એ ભાઈ તમારો પ્રશ્ન છે. તો આપણે સિમ્પલ વાત કરીએ તો આપણે જે નાહવા માટેનું પાણી ગરમ કરીએ તો જોઈએ, જયારે વધારે ટાઈમ લાગે એટલે કે વધારે ગરમ થઈ જાય તો એ વરાળ સ્વરૂપે નીકળે, એકદમ વરાળ નીકળે, તો એવું તમે જોયું હશે, બરોબર? આ તમે ઘરે પણ એક્સપેરિમેન્ટ કરી શકો છો. ગેસ ઉપર તપેલી રાખવાની અને એની અંદર પેલા બરફના ટુકડા રાખવાના તપેલીની અંદર, ત્યારબાદ તમારે ગરમ કરવાનું ગેસ દ્વારા. તમે ગેસ એટલે કે એના દ્વારા તમે પાત્ર છે એને ગરમી આપશો તો બરફ છે એનું વધારે વધારે પ્રવાહીમાં રૂપાંતર થશે, અને એનું વધારે વધારે પછી અતિશય વધારે ગરમી આપશો તો કેમાં રૂપાંતર થશે? વાયુ સ્વરૂપમાં, બરોબર? ચાલો આપણે એક એક્ટિવિટી દ્વારા જોઈએ કે આને આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો આપણે જો ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરશો કે જે હું તમે હમણાં તમને એક્ટિવિટી દેખાડું એમાં આપણે થર્મોમીટર દ્વારા આ અલગ અલગ અવસ્થા દરમિયાન કેટલું ટેમ્પરેચર હોય છે ને આપણે એમ આપશે. આપણે માનવું નથી, ચોપડી વાળા એમ કે બરફ જે છે એ 0 સેલ્સિયસ હોય, આપણે એમ કેમ માની? આપણે આપણા પપ્પાને નથી માનતા. નહીં નહીં, માનવાનું, પેરેન્ટ્સનું માનવાનું હંમેશા. તો આપણે ગમે એનું નહીં માનવાનું પેરેન્ટ સિવાય, રેડી? કારણ કે આપણે હંમેશા એ જ છું ભાઈ, એના સિવાય આપણે ગમે એનું નહીં માનવાનું. તો આપણે વિજ્ઞાન ચોપડી કેમ આપણે માનતા નથી? આપણે સાબિતી હોય તો માનશે. તો આપણે એના માટે જોઈએ, આપણે એક્ટિવિટી દ્વારા આપણે સાબિત કરી કે આના ટેમ્પરેચર છે એ કેવી રીતે ફેરફાર થાય છે. તો ચાલો આપણે જોઈએ એક્ટિવિટી. અહીંયા આપણી પાસે એક થર્મોમીટર છે, એક બરફ છે અને એક પાત્ર છે. તો તમે ધ્યાનથી જોશો તો જે બરફ, જે આ થર્મોમીટર છે એનું તમે તાપમાન જુઓ, જે આ તમને લાલ કલરની જે સંજ્ઞા દેખાય, બરોબર, એ છે તાપમાન. તો જુઓ તમે એનું તાપમાન કેટલું, તો કે -10 છે. જો આ 0, 10, 20, 30 સેલ્સિયસ, 40 સેલ્સિયસ, પણ અત્યારના બરફ આટલો બધો હોવાથી આ બરફનું તાપમાન છે, તમે જુઓ તો બરફનું તાપમાન કેટલું છે? -10 સેલ્સિયસ. એટલે કે આપણી જે આ લાલ પટ્ટી તમને દેખાય, એ લાલ પટ્ટી તમે ઓબ્ઝર્વ કરો તો જુઓ કેટલી છે? -10 સેલ્સિયસ, બરોબર. તો હવે આ જે પટ્ટી છે એને હું હવે ગરમ કરું છું. જુઓ આ ઇલેક્ટ્રિક સગડી આપણી પાસે છે, એના દ્વારા હું હવે ગરમ કરું છું. જો હવે આ ઇલેક્ટ્રિક સગડી છે એ ગરમ થઈ છે. હવે તમે જોજો તો આ જે છે, હવે બરફ જો છે એ ઓગળવાનો શરૂઆત થઈ. હવે તમે જુઓ ધીરે ધીરે આનું તાપમાન જોતા જજો. અત્યારે જો આ જે ધુમાડો નીકળે છે એ શું છે? તો કે આ બરફ છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. આ દરમિયાન જો તાપમાનમાં જો કાંઈ ફેરફાર આવતો નથી, શું કામ? કારણ કે જેટલી ઉષ્મા છે ઉષ્મા ક્યાં વપરાય છે? તો કે બધી ઉષ્મા બરફને ઉગાડવામાં વપરાય છે. એટલે જો અહીંયા કાંઈ તાપમાનમાં ફેરફાર નથી થતો. ઓકે, આ તાપમાન જો 0 અને 10 ની વચ્ચે જ રહે છે. જો જો જોવો તમે કાંઈ પણ ફેરફાર આવતો નથી. જે આ તમને લાલ કલરની તમને જે ટપકું દેખાય, જોવો ધ્યાનથી, લાલ કલરની જે સંજ્ઞા દેખાય છે, જો લાલ કલરની લીટી. ઓકે, હવે જો ધીરે ધીરે આનું ટેમ્પરેચર ધીરે ધીરે વધશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લીધું આપણે ઘણી બધી એક્ટિવિટી કરી, એટલે કે એમાં આપણે જોયું કે પાત્રની અંદર થર્મોમીટર રાખેલું છે અને જ્યારે ઘન અવસ્થા હશે ત્યારે બરફનું ટેમ્પરેચર કેટલું હતું? 0 સેલ્સિયસ. એટલે કે ઘન અવસ્થાની અંદર બરફ છે એ 0 સેલ્સિયસ કરતા ઓછું ટેમ્પરેચર ધરાવે છે. તમે જેવું એને ગરમી આપશો એટલે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. હવે પ્રવાહીમાં ક્યાં સુધી રહેશે? તો કે 0 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ સુધી. એ કેમાં રહેશે? પ્રવાહી સ્વરૂપમાં. પછી કેમાં રહેશે? 100 સેલ્સિયસ થી પણ વધારે આપો કેમાં આવશે? વાયુ સ્વરૂપમાં, બરોબર. તો સિમ્પલ આપણે આ પાણીની 3 અવસ્થાઓ જોઈ. હવે આના ઉપરથી આપણે એક વસ્તુ સમજવાની છે. શું? તો કે જો તાપમાન વધારતા ઘન પદાર્થના કણોની ગતિ ઉર્જામાં શું થાય? વધારો. હવે જો સિમ્પલ વાત કરીએ કે અહીંયા
ઘન અવસ્થાના જે પાણી હશે એના કણો આવી રીતે ગોઠવાઈ લે છે ફોર એક્ઝામ્પલ આ કોઈ બરફનો ટુકડો છે એની અંદર પાણીના કણો આવી રીતે ગોઠવાઈ લે છે જો ઘન અવસ્થાની અંદર હશે તો એકદમ નજીક નજીક ગોઠવાઈ લે છે હવે હું એને સતત ગરમી આપું अतिशय गर्मी थे आखू तड़ियु गरम थे तो अपने पग मूकी सकस उदाहरण द्वारा समझिए तमने कोई रूम बंध कर वीस थी त्रीस जना ने पीछे तड़ी धीरे धीरे गरम कर रही सकसी डिस्को कर બરાબર તો આપણું તળિયું છે એ ગરમ થાય તો આપણે ડિસ્કો કરવા મળશે એટલે કે આપણી ગતિ ઉર્જામાં શું થયો વધારો એવી જ રીતે આ જે કણો છે એ કણોને ગરમ કરો તો એને ગમે નહીં ઓબ્વિયસ વાત છે તો આને તમે ગરમ કરો તો આના જે કણો છે એની અસ્ત વ્યસ્ત ગતિ કરવા માંડે એટલે કે એ કણો વચ્ચેનું અંતર શું થવા માંડે વધવા માંડે એટલે કે ઓબ્વિયસ વાત છે કણો વચ્ચેનું અંતર વધે તો કઈ અવસ્થામાં ફેરવા મળશે પ્રવાહી અવસ્થામાં હજી તમે એને ગરમ કરો હજી ગરમ કરો તો આ કેમાં ફેરવાશે વાયુ અવસ્થામાં કે જેના કણો વચ્ચે ખૂબ જ વધારે અંતર હશે આના કરતા પણ વધારે અંતર હશે તો જો આના કરતા આમાં અંતર ઓછું થયું એના કરતા આમાં સોરી આના કરતા આમાં બે કણો વચ્ચે અંતર વધી ગયું અને આમાં ખૂબ વધારે વધી ગયું તો એવી જ રીતે એટલે કે જો આ કેવી રીતે પોસિબલ બન્યું તો કે જે આ બે કણો વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હતું આ બે જે કણો જોઈન્ટ હતા ઘન અવસ્થામાં એ જે આ બે કણો વચ્ચે જે બળ લાગતું હતું ને આકર્ષણ બળ એ ઘટ્યું શું કામ ઘટ્યું તો કે એ બંધ તૂટી ગયા આ બંધ તૂટ્યા અને ગરમી આપી તો આ બંધ શું થયા તૂટી ગયા ફોર એક્ઝામ્પલ આયા આપણે ઉભા હોય આપણી પાસે બધા એવી રીતે હાથ પકડીને ઉભા હોય ગરમી લાગવા માટે આપણે અતિશય હલકડુલક હલકડુલક થશે પછી બહુ વધારે ગરમી થાય તો આપણે હાથ શું કરશે મૂકી દેશે કે ઓહો બાપા રહેવાતું નથી રહેવાતું નથી તો આપણે હાથ મૂકી દીધા એનો મતલબ શું થયો તો કે આપણે જે બંધ બનાવેલા હતા એકબીજા સાથે એવી રીતે હાથ કરેલા હાથ જોડેલા હતા એ શું કરી દીધા મૂકી દીધા એટલે કે આપણા બંધ તૂટ્યા એટલે આકર્ષણ બળ ઘટ્યું તો આપણા બે કણો વચ્ચે અંતર શું થઈ ગયું વધી ગયું તો એવી જ રીતે જ્યારે તાપમાન વધારતા ઘન પદાર્થના કણોની ગતિ ઉર્જામાં શું થાય વધારો થાય શું કામ વધારો થાય તમને સમજાણું શું કામ ગતિ ઉર્જા વધે તો કે તાપમાન વધારો તો કણ પણ ઠેકડા પાડવા માંડે કણ પણ ડિસ્કો કરવા માંડે જેથી એની ગતિ ઉર્જામાં વધારો થાય જેથી કણો વધુ કંપન કરે કંપન કરે એટલે તો કે ધ્રુજે ધ્રુજે એટલે તો કે ડિસ્કો કરે ત્યારબાદ તો વધુ કંપન કરે એટલે એની વચ્ચેનું આકર્ષણ બળ બે કણો વચ્ચેનું આકર્ષણ બળ શું થાય ઘટે શું કામ ઘટે મેં તમને સમજાવ્યું તો કે બધા રીતે આમ જોઈન્ટ હશે બધા રીતે આમ જોઈન્ટ હોય હાથમાં જ નાખીને બરોબર હવે જેવું તળિયું ગરમ થવા માંડે એટલે રેવાય નહીં થોડી વાર તો વાંધો ના આવે પછી ઓહો બાપા રહેવાતું નથી પછી હાથ હાથ બધું મૂકાઈ જાય તું કોણ ને હું કોણ પછી બધા પોતાની રીતે કરતા હોય ઓહો રહેવાતું નથી વાળા એટલે કણ કણ વચ્ચે આકર્ષણ બળ ઘટે એટલે કણ કણ વચ્ચેનો બંધ શું થાય તૂટે એનો બંધ તૂટો એટલે કણ સ્વતંત્ર ગતિ કરવા લાગે મેં તમે કીધું કણ સ્વતંત્ર ગતિ કરવા માટે ઓહો રહેવાતું નથી જ્યાં સુધી પ્રવાહીમાં સંપૂર્ણ ફેરવાય નહીં ત્યાં સુધી આ પ્રોસેસ કેવી રીતે ચાલે જેવું પૂરેપૂરું ઘન તત્વ છે પૂરેપૂરું આ ઘન અવસ્થા છે પ્રવાહી અવસ્થામાં ન ફેરવાય ત્યાં સુધી આ પ્રક્રિયા કેવી રહી ચાલો હવે તો કે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયા એટલે કે કણો કણો વચ્ચેનું અંતર વધી ગયું પેલા બધા એકદમ નજીક નજીક હતા પછી થોડાક દૂર ગયા હવે તો કે હજી તમે સતત આને ગરમી આપ્યા જ રાખો સતત ગરમી આપ્યા રાખો બરોબર તો હજી કણો એકબીજાથી કેવા જવા મળશે દૂર જવા મળશે ઘણા છત ઉપર ચડી જાય એટલે ઘણા દૂર જવા મળશે એવી રીતે તમે આમાં ઇમેજિનેશન કરી શકો કણ કણો વચ્ચે જગ્યા વધી જાય એટલે કણ કણો એકદમ દૂર જવા માંડે ઓકે આ શું કામ થયું તો કે આના કરતા આમાં બંધ શું થયા તૂટા બંધ તૂટા એટલે કે આકર્ષણ બળ ઘટ્યું એટલે બંધ તૂટા આના કરતા આમાં વધારે બંધ તૂટા જે થોડા ઘણા સંબંધ હતા એ પણ પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાનું તો પતી ગયા બરોબર તો આ રીતે આપણે સમજી શકીએ છીએ આ અવસ્થા કે
તાપમાન વધારતા પદાર્થની ગતિ ઊર્જામાં વધારો થાય એટલે કણ વધુ કંપન કરવા માંડે એટલે આકર્ષણ બળ ઘટે એટલે કણ કણ વચ્ચેનું જે બંધ છે એ તૂટી જાય બંધ તૂટે તો કણ સ્વતંત્ર ગતિ કરવા માંડે એટલે કણ ડિસ્કો કરવા માંડે કે જ્યાં સુધી પ્રવાહીમાં સંપૂર્ણ ન ફેરાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ તો અહીંયા આપણે આ કે શું કામ સમજ્યા તો કે આપણે કાંઈ વસ્તુ સમજવી છે ગલન લગન નહીં એટલે કે લગન ઘણીને ગલત દે થવા માટે આ છે ગલન ગલન એટલે શું તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય ગલન આ રિપીટ લગન નથી ગલન ગલન એટલે શું તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી એટલે કે બરફનો ટુકડો જ્યારે પાણીમાં ફેરવાય બરફનો જે ટુકડો છે એ કેમાં ફેરવાય પ્રવાહીમાં ફેરવાય એટલે કે પાણીમાં ફેરવાય તો એ પ્રક્રિયાને હું શું કહીશ ગલન શું કામ તો કે ગલનની વ્યાખ્યા કહે છે સાહેબ હું નથી તો ગલનની વ્યાખ્યા કહે છે કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહેવાય આવ કાઠિયાવાડી ભાષામાં પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવાય આ ઘટનાને કહેવાય ગલન આવડી જાય ચાલો હવે ગલન બિંદુ કોને કહેવાય તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તમે આને ગરમ કરો છો બરોબર કે જેથી આ બરફ છે એ પાણીમાં ફેરવાનો તો તમે કેટલું ગરમ કરો છો તમે કઈ ટેમ્પરેચર તય કોઈ છે 5 ડિગ્રી 10 ડિગ્રી 33 ડિગ્રી 50 ડિગ્રી 100 ડિગ્રી કઈક તો ટેમ્પરેચર એકવું હશે ને કઈક તો તાપમાન એકવું હશે તો તમે કેટલું તાપમાન આપો કે જેથી ઘન પદાર્થ પીગળી અને કેવા ફેરવાય પ્રવાહી એને શું કહેવાય ગલન એટલે કે જે તાપમાન જે ટેમ્પરેચરે ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તેને શું કહેવાય લગન બિંદુ ના ના ગલન બિંદુ ભૂલાય નહીં ભૂલો વાળે બીજું બધું ગલન બિંદુ ભૂલાય નહીં અત્યાર સુધી પેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો કેટલી ચર્ચા કરી સૌથી પહેલા તો કે પાણી પાણીની કેટલી અવસ્થા હશે ત્રણ કઈ કઈ મારી તમારી અને આપણી ના ઘન પ્રવાહી અને વાયુ ઘન છે બરફ સ્વરૂપે પ્રવાહી છે પાણી સ્વરૂપે આપણને જોવા મળે અને વાયુ સ્વરૂપે એટલે તો કે પાણીની વરાળ તો તાપમાન વધારો એટલે તળિયું મેં એક્ઝામ્પલ આપ્યું કે તળિયું ગરમ થાય એટલે સાઈ શું તો કે ઘટક કણો ની ગતિ ઉર્જા વધે ડિસ્કો કરવા માંડે કે જેને લીધે એનું કંપન વધે આકર્ષણ બળ ઘટે બંધ તૂટે અને દૂર દૂર જતા જાય અને કણ સ્વતંત્ર ગતિ કરવા માંડે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાહીમાં ન ફેરવાય ત્યાં સુધી અને હજી તમે ટેમ્પરેચર આપતા જ જાવ તો પ્રવાહી પણ સંપૂર્ણ વાયુ પણ ન ફેરે ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે ઓકે તો અહીંયા આપણે એક ક્વોન્ટિટી સમજવાની છે ગલન લગન નહીં ગલન ગલન એટલે શું તો કે જ્યારે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની એટલે કે કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાય આ ઘટનાને થતા પ્રક્રિયાને શું કહે છે ગલન હવે ગલન બિંદુ એટલે શું તો કે જે તાપમાન એટલે કઈ ટેમ્પરેચર આપો તો જ આ વસ્તુ થાય તમે કઈ તાપમાન આપો ગરમી આપો તો જ આ થાય તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય એને શું કહેવાય ગલન તો કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ એ તે પદાર્થના કણ કણ વચ્ચેના આકર્ષણ બળ પર આધારિત છે આઈ રિપીટ કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ એ પદાર્થના કણ કણ વચ્ચેના આકર્ષણ બળ પર આધારિત છે જેમ આકર્ષણ બળ વધારે હોય જેમ વધારે જોઈન્ટ હોય અને એકદમ વધારે પ્રબળ આકર્ષણ હોય તો એને તમારે વધારે ગરમી આપવી પડશે એટલે કે એનું ગલન બિંદુ કેવું હશે ઊંચું અને જેમ હા ઓછા બંધથી જોડાયેલા છે આકર્ષણ બળ કેવું હશે બે કણો વચ્ચેનું ઓછું હશે તો શેલે તૂટી જશે તેનું ગલન બિંદુ નીચું હોય છે શેલે તૂટી જાય એટલે હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે બરફનું ગલન બિંદુ એટલે બરફનું ગબી કેટલું છે તો કે 0 સેલ્સિયસ આપણને બધાને ખબર જ છે 0 સેલ્સિયસ એટલે કે 273.16 કિલો ખાસ યાદ રાખજો 0 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય 0 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય હવે તમને એવો પ્રશ્ન છે ભાઈ કેલ્વિન એટલે શું તો કે જો સમજાવું આપણે સૌથી પહેલા આપણો 9th નો લેક્ચર યાદ કરો લાઈવ લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને એવું કીધેલું હતું કે તાપમાન છે તાપમાનનો SI એકમ આપણે બધા મૂળભૂત 7 રાશિઓ છે કે જેને આપણે SI એકમ ભણ્યા એમાં આપણે છેલ્લે ભણ્યા હતા તાપમાનનો SI એકમ તો તાપમાનનો SI એકમ છે કેલ્વિન શું છે વિદ્યાર્થી મિત્રો કેલ્વિન તાપમાન SI એકમ છે કેલ્વિન તો આ કેલ્વિન છે પણ આપણે તમે જેમ જનરલી તમે જો ન્યૂઝ જોશો કે કોઈ પણ તમે મોબાઈલમાં તમારી સ્ક્રીન રોટેટ કરીને તમે વેધરનું ટેમ્પરેચર માપશો તો તમને સેલ્સિયસમાં દેખાડશે તો અહીંયા પ્રશ્ન એ થાય કે આ કેલ્વિન છે તો તમને સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો ખાસ યાદ રાખજો કે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો
કે તમારે કેલ્વિન માં જોતું હોય તાપમાન, તો શું થશે? તો કે તમને જે વે પણ ટેમ્પરેચર આપ્યું હોય એમાં તમારે શું કરવાનું, તો કે પ્લસ 273.16 કેલ્વિન ઉમેરવાનું, સોરી પ્લસ 273.16 શું કરવાના તમારે ઉમેરવાનું. અને તમારે જો સેલ્સિયસ ની અંદર જોતું હોય તમારે કેલ્વિન ને, આપણે જો બે એકમ હશે કેલ્વિન અને સેલ્સિયસ, કેલ્વિન ને ક્યારેક સેલ્સિયસ માં કન્વર્ટ કરવાનું થશે અને સેલ્સિયસ ને ક્યારેક કેલ્વિન માં રૂપાંતર કરવાનું થશે. તો જો કેલ્વિન ને જો મારે સેલ્સિયસ ને, એટલે કે મારે આ સેલ્સિયસ હોય એને મારે કેલ્વિન માં ફેરવવું, તેના માટેનું સૂત્ર શું છે? કેલ્વિન બરાબર, તો કે તમને જે ટેમ્પરેચર આપ્યું હોય, એટલે કે સેલ્સિયસ આપ્યું હોય, સેલ્સિયસ માં ટેમ્પરેચર આપ્યું હોય 273.16 કેલ્વિન. હવે તો કે ઊંધું કેલ્વિન તમને એ પૂછ્યું તમારે સેલ્સિયસમાં ફેરવવું હોય તો સિમ્પલ, આ પ્લસ છે બરાબર, એની બાજુ જાય તો માઇનસ, તો તમને કેલ્વિનમાં જે ટેમ્પરેચર આપ્યું હોય એ માઇનસ 273.16 કરવાનું લાવડી જાય. એટલે કે સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો તમારે પ્લસ 273 જે 273 છે તમારે એડ કરવાના, અને જો કેલ્વિનમાંથી સેલ્સિયસ કરવું હોય તો તમારે 273 બાદ કરવાના. સિમ્પલ બરાબર, આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ફટાફટ બધાને 2 મિનિટનો ટાઈમ આપું છું, બધા તમારી બુકની અંદર આ લખી લેજો. ચાલો ફટાફટ.